અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં જિલ્લાના 104 ગામોને પિયત માટે દિવસે વીજળી મળશે. યોજનાના પ્રથમ તબક્કામાં જિલ્લાના 104 ગામના કુલ 45 ખેતીવાડી ફીડરોના 12,114 ખેડૂતોનું ખેતી વિષયક વીજ જોડાણ દિવસ દરમિયાન સાતત્યપૂર્ણક વીજ પુરવઠો પાડવામાં આવશે. રિપોર્ટર હિતેન્દ્ર પટેલ. ભારતમાં કોઈ રાજ્ય એ કિસાન સૂર્યોદય યોજના જેવી યોજના બનાવી નથી. માત્ર ગુજરાત રાજ્ય એવું છે કે જેમને આ પ્રગતિશીલ વિચાર અને એના આધાર ઉપર ખેડૂતોની ચિંતા કરીને ખેડૂતોને નિયમિત વીજળી ખેતરમાં મળે, પરંતુ દિવસે મળે. અત્યાર સુધી 8-8 કલાકના 3 આપણે જે ભાગ પાડતા હતા એને કારણે રોટેશનમાં ખેડૂતોને રાત્રે વીજળી મળતી હતી, એટલે રાત્રે આખી ખેતરમાં કામ કરવું પડે, પાણી વાળવું પડે અને રાત્રે ઉજાગરા કરવા પડતા હતા. હવે ખેડૂતોને રાત્રે ઉજાગરા કરવા નહીં પડે. પ્રકૃતિના નિયમ પણ છે કે દિવસે કામ, રાત્રે વિશ્રામ, અને બીજે દિવસે એ ખૂબ ઉત્સાહથી નવી ચેતના સાથે કામ કરી શકે એ યોજનાનો શુભારંભ આપણે કરી ચૂક્યા છીએ. આજે ઉત્તર ગુજરાતમાં બાયડથી શુભારંભ થયો છે. ટોટલ 4,000 ગામડાઓ આ જાન્યુઆરીના અંત સુધીમાં દિવસે વીજળી પ્રાપ્ત કરતા થઈ જશે અને બાકીના ગુજરાતના તમામ ગામડાઓ 2022ના અંત સુધીમાં આપણે દિવસે વીજળી પ્રાપ્ત કરતા થઈ જશે. જ્યોતિગ્રામ યોજનાએ બધા ગામડામાં 3 ફેઝ 24 કલાક લાઇટ આપી, એવી જ બીજી મહત્વાકાંક્ષી યોજના આ યોજના ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો માટે ખૂબ ઉપયોગી અને લાભકર્તા આ યોજના બની રહેશે. ગુજરાતમાં વેક્સિન સાહેબ ક્યારે આવશે? બસ તૈયારીઓ છે. ભારત સરકાર દરેક રાજ્યોને વેક્સિન આપવાની છે. ભારત સરકારના ગાઈડલાઈન માર્ગદર્શન અનુસાર ગુજરાતે તૈયારી પૂરી કરી દીધી છે. એ જ્યારે આદેશ કરશે એટલે બીજા જ દિવસથી ગુજરાતમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ જશે. પરંતુ હવે સમય બાકી જ ગયો છે, આજકાલમાં જ, એટલે ઝડપથી જ આ ભારત સરકાર પણ કરી રહી છે અને આપણે પણ એ વેક્સિનેશનનું કામ કરી રહીશું. ICMR સાથે સાથે કંપનીના વૈજ્ઞાનિકોએ પણ અને અનેક તજજ્ઞોએ સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે કે 100% વેક્સિન અસરકારક છે, કોઈ ખોટી અફવા ફેલાવે નહીં અને આ વેક્સિનથી જ કોરોનાથી આપણે બચી શકશું. એટલે આ બધી અટકળો સાવ જૂઠી છે, ખોટી છે. સાયન્ટિફિકલી આ વેક્સિનને બધી ચકાસણી પછી જ મંજૂરી આપવામાં આવશે. ભારત સરકાર જે ગાઈડલાઈન નક્કી કરશે એ મુજબ, કારણ કે ભારત સરકાર આપવાની છે, એ નક્કી કરશે એ મુજબ આપણે આપીશું.